ચોટીલા તાલુકાના સાગાણી ગામની શાળાના વિદ્યાર્થીઓને તિરંગા યાત્રામાં યુનિફોર્મ પર વીર સાવરકરના ફોટાવાળા ટી શર્ટ કોંગ્રેસના આગેવાનો દ્વારા ઉતારવા મામલે કોંગ્રેસના આગેવાનો સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. ચોટીલા તાલુકાના સાંગાણી ગામે સરકારી શાળાના તિરંગા રેલી અને કોંગ્રેસની ન્યાયયાત્રા સામસામે આવી જતા શાળાના બાળકોએ કેસરી ટી શર્ટમાં સ્વતંત્રતા સેનાની સુભાષચંદ્ર બોઝ અને વીર સાવરકરના ફોટાવાળા ટી શર્ટ પહેરેલા હતા, જેનો કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, કોંગ્રેસ રાષ્ટ્રીય દળના લાલજીભાઈ દેસાઈ, રાઘવભાઈ મેટારિયા, ગોપાલભાઈ ટુરિયા, હરેશભાઈ ઝાપડિયા અને યાત્રામાં સામેલ અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સહિત કુલ 8 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ. સાંગાણી પ્રાથમિક શાળાના આચાર્ય ચૌહાણ દ્વારા ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી. સાંગાણી પ્રાથમિક શાળાના આચાર્યના કહેવા મુજબ મુંબઈની સેવાભાવી સંસ્થા દ્વારા ટી શર્ટ વિતરણ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલો બિચકતા આચાર્ય દ્વારા તિરંગા યાત્રા રોકી ફરજમાં રૂકાવટ કર્યા સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ. કોંગ્રેસના આગેવાનો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો. ટી શર્ટ વિતરણ કરનારા મુંબઈના ઇન્દુમતી વસંતલાલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટના ઉમેશભાઈ શાહે જણાવ્યું કે અમારે કોઈ પણ પાર્ટી સાથે કંઈ પણ લેવા દેવા નથી અને અમે છેલ્લા 6 વર્ષથી ગ્રામ્ય શાળાઓમાં સ્કૂલ કીટ અને ટી શર્ટનું નિઃશુલ્ક વિતરણ કરીએ છીએ. આ રીતે ફોટાના મુદ્દે રાજકારણ થતાં દુઃખ થયું અને આવી ઘટનાઓથી સેવા કરતી સંસ્થાઓ પણ વિચાર કરશે. જગદીશી ઝાલા, ડેશ ટીવી, ચોટીલા. સાહેબ, આજે જે ઘટના બની એક તારા પૂર્વ ધારાસભ્ય ઉપર પણ FIR દાખલ કરી છે, શું કહેશો આ ઘટનાનો ક્રમ શું છે આખો? હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પાસે આવેલા સાંગાણી ગામ નજીક જે કોંગ્રેસ પાર્ટી છે એમના દ્વારા એક ન્યાય યાત્રાનું આયોજન કરેલું હતું. યાત્રા દરમિયાન સ્કૂલના બાળકો જે છે એ બાળકો અને શાળાના શિક્ષકો અને આચાર્ય તમામ લોકો એક તિરંગા રેલીનું આયોજન કરેલું હતું. જ્યારે આ બંને રેલી અને યાત્રા સામસામે આવી એ દરમિયાન બાળકોએ પહેરેલા એક ટી શર્ટ બાબતે વાંધો ઉઠાવી અને આજે પક્ષના જે અલગ અલગ મુદ્દેદારો જે હતા એમણે વાંધો ઉઠાવેલો હતો અને એમની સાથે જીવાજોડી કરી અને બાળકોને જ્યાં રસ્તામાંથી જવાથી અટકાવેલા હતા. આ ઉપરાંત જે પણ શાળાના આચાર્ય છે અને એમનો જે સ્ટાફ છે એમની સાથે ગેરવર્તણૂક થઈ હતી અને ટી શર્ટ કેમ આ પ્રકારના પહેરાવો છો અને એમાં એક સ્પેસિફિક ક્રાંતિકારી જે છે એમનો ફોટો તમે કેમ લગાડેલો છે, આ વૈચારિક બાબતે એમને બોલાચાલી થયેલી હતી. તો આ બાબતને ધ્યાને લઈ અને જે શાળાના આચાર્ય છે કલ્પેશભાઈ મનસુખભાઈ ચૌહાણ એમના દ્વારા પોલીસ સ્ટેશન આવી અને સમગ્ર બનાવ બાબતે પોતાની ફરિયાદ જે છે નોંધાવવામાં આવી છે અને BNS ની કલમ 197 સી અને ડી, 126(2), 189(2), 352, 353(2) અને 221 ફરજમાં રૂકાવટ સહિતના તમામ કલમો અને અલગ અલગ જે પણ કમ્યુનિટીઝ હોય જેની અલગ અલગ માન્યતાઓ હોય એમની વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા બાબતેની જે ફરિયાદ જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. ગુનામાં ટોટલ હાલ 5 આરોપી અને અન્ય એમની સાથેના જે પણ વ્યક્તિઓ હતા એમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. એમાં લાલજીભાઈ દેસાઈ, રહે અમદાવાદ, ઋત્વિકભાઈ મકવાણા જેઓ પૂર્વ ધારાસભ્ય છે ચોટીલાના, રાઘવભાઈ મેટાડિયા ચોટીલાના છે, ગોપાલભાઈ ટોડિયા સાંગાણી ગામના છે અને હરીશભાઈ ઝાપડિયા પોતે પાળિયા ચોટીલાના રહેવાસી છે. આ તમામ વિરુદ્ધ આ જે સંલગ્ન ધારાઓ છે એમના મુજબ ચોટી